ઝઘડિયાના વન વિભાગની આશાસ્પદ યુવતીને તેના પિતા સાથે સ્કૂટર પર જઈ રહી હતી તે દરમિયાન હાઇવા ટ્રક ચાલકે અડફેટે લઈને યુવતીને કચડી નાખવાની ઘટનામાં પુત્રીનું ઘટનાસ્થળ જ મોત નીપજ્યું હતું. પિતાની આંખો સામે જ પુત્રીનું મોત નીપજવાની ઘટનાને લઈને પિતા ગમગીન બન્યા હતા. તો બીજી તરફ પાછળથી આવેલી કારમાંથી ચાલુ કેમેરામાં આ દ્રશ્ય કંડારાતા તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોના દિલ હચમચી ગયા હતા. કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટુ વ્હીલર લઈને આવી રહેલ બીડગાળ યુવતીને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે ડમ્પર ચાલકે કચડી નાખી હતી. ડમ્પરે બે જ સેકન્ડમાં મોપેડમાં સવાર બીડગાળ મહિલાને છૂંદી નાખી હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે બીડગાળ યુવતીની અકસ્માત બીડગાર તરીકે ફરજ બજાવતા હતા. ગત રોજ તે ટુ વ્હીલર લઈને તેના પિતા સાથે કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહ્યા હતા ત્યારે કદાચ તેમણે સ્વપ્ને પણ નહીં ખ્યાલ હોય કે આ તેમની જિંદગીનો આખરી સફર બની રહેશે. પરિવારને મળવાની ખુશીમાં તેઓ નીકળી હતા અને ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક પહોંચતા જ તેમને કાળ મુખો બનીને આવેલ ડમ્પર ભરખી ગયો હતો. આ દરમિયાન પાછળપુર ઝડપે આવેલા ડમ્પર ચાલકે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેથી યુવતી અને તેના પિતા બંને માર્ગ પર પટકાયા હતા, જેમાં પાછળ બેઠેલ કવિતા ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના ટોટિંગ ટાયર તેના પર ફરી વળ્યા હતા, જેથી તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતા સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા, તેના પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો. બનાવની જાણ થતા જ ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કવિતાના મોતને પગલે પરિવારજનમાં માતમ છવાયો હતો. જોકે પુત્રીના ઘરે આવવાની ખુશી આંકરંદમાં ફેરવાઈ જતા વાતાવરણ ગમગીન બન્યું હતું. ત્યારે બીડગાળ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં પાછળ આવી રહેલ એક ફોર વ્હીલ વાહનના સીસીટીવી કેમેરામાં અકસ્માત કેદ થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને ગણતરીના કલાકમાં જ ડમ્પર ચાલકને પણ ડબોચી લઈ આગળની કાર્યવાહી આરંભી છે.